કહેવાનો મતલબ એ છે કે તમારું ઊંચી પોસ્ટ હોય તો જ તમારી વેલ્યુ થાય એવી જરૂરી નથી. ભલે નાયબ વડાપ્રધાન હતા પણ લખી લેજો કે જવાહરલાલ નહેરુનું કોઈ દી એવડું મોટું સ્ટેચ્યુ ન બને. આ વિશ્વનું પહેલા નંબરનું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું બન્યું એનું એકમાત્ર કારણ એના કર્મોમાં એવડી મોટી તાકાત હતી. પછી કેવા હતા કે સાહેબ દિલ્હીની અંદર નાયબ વડાપ્રધાન બની ગયા પછી એ ચક્કર મારવા નીકળેલા એના ડ્રાઈવર સાથે અને એમાંથી અચાનક એ કાચની બારી ખોલે છે અને એક ન્યાથી એક ફરતો માણસ નીકળેલો હોય એને બોલાવે છે કે અહીંયા આવ તો ભાઈ, અને ત્યારે માણસ સ્તબ્ધ થઈ જાય છે. અને એ વ્યક્તિ બીજો કોઈ નહોતો, 1928ની અંદર જ્યારે બારડોલીની અંદર આંદોલન ચાલુ હતું એ સમયમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નાનું મોટું કામ કરતા હતા એ વ્યક્તિ એક ટપાલી હતા. વિચાર તો કરો, એને એક નાયબ વડાપ્રધાન ઊભો રાખે છે, ઉભાર્યો, અને ત્યાં સુધી વાત પતી નથી જતી. એને પૂછે છે કે તમે અહીં શું કામ નીકળ્યા, એ કે સરકારી રજા મૂકીને થોડીક ચક્કર મારવા માટે નીકળેલો. એક ટપાલીને નાયબ વડાપ્રધાન, તમે ગમે એટલા ઊંચા પહોંચી જાઓ પણ તમે ઊંચા તો ત્યારે જ કહેવાઓ, તમારાથી નાના માણસની તમે ઇજ્જત કરો ત્યારે તમે મોટા કહેવાવશો. અને ત્યાંથી વાત પૂરી નથી થતી. એ એમ કહે છે કે તમે તો સરકારની અંદર કામ કરો છો, તમારા પગારે નાનો હોય, તમે કેમ હોટલમાં રહી શકો દિલ્હીમાં, તમે મારા બંગલે વહી આવો. કે હું તમારા બંગલે થોડો આવું, તમે વડાપ્રધાન, હું પોસ્ટમેન ટપાલી, અને ફોર્સ કરીને બીજી કોઈ મારે વાત નથી સાંભળવી, એક ઓરંગઝેબ, તમે મારા બંગલે આવજો. અને નાયબ વડાપ્રધાન એક ટપાલીને બંગલે બોલાવે છે અને 4 દિવસ એ બંગલા ઉપર એને રોકે છે. અને પહેલાં કે બીજા દિવસે એ ટપાલીને વડાપ્રધાન બેઠા હોય સરદાર વલ્લભભાઈ પટેલ, એમાંથી વાતમાંથી વાત નીકળે છે. સાહેબ એક વાત કહું, વિષય બારી છે પણ મારે એક વાત કેવી છે. મારું પોસ્ટિંગ બનાસકાંઠા વિસ્તારની અંદર થયું છે અને એ વિસ્તારની અંદર ભારત પાકિસ્તાનની બોર્ડર છે, ત્યાંથી ઘૂસણખોરી વધવાની શક્યતા ખૂબ, ત્યાં કોઈ પોલીસ થાણું નથી. અને મને એવો વિચાર આવ્યો હું તમને વાત કરું. અને નવાઈની વસ્તુ એ છે કે ઓલો બનાસકાંઠા પહોંચ્યો ને અને સ્તબ્ધ થઈ ગયો. એ પહોંચ્યો ને ત્યારે પોલીસ સ્ટેશન ચાલુ હતું. અને નિર્ણયની કેવડી તાકાત, અને એણે કયા માણસની વાત સાંભળી, એની તાકાત એવડી છે. ભારત પાકિસ્તાનના સાહેબ સુધી ભાગલા પડતા હતા ને, હિન્દુઓને કાપી નાખેલા. લાહોરથી ટ્રેન પંજાબની અંદર આવી અને પંજાબના શીખો તલવાર લઈને નીકળી ગયેલા, જનુની શીખો, આખા દેશની અંદર દંગો મચી ગયો. આખા દેશમાં કેટલા બધા વ્યક્તિઓ હતા કે ખાલી વિચાર કરતા હતા કે એ શીખોને ખાલી સમજાવવા દઈએ. જનુની શીખો જેના બાપદાદા, જેના કુટુંબોને, જેના પરિવારને કાપીને પાકિસ્તાનથી મોકલેલા એ સમયની અંદર, એ શીખોએ તલવાર લઈને નક્કી કર્યું એક મુસલમાનને પાછો ન જવા દે જીવતો. એ સમયની અંદર એને કોઈ શાંત નહોતી પાડી શકું એમ. એ ટોળું જેટલું મોટું હતું પણ સરદાર વલ્લભભાઈ પટેલ જઈ અને 45 મિનિટ સુધી લેક્ચર આપ્યું. એ લેક્ચરની અંદર ખાલી એટલું જ કીધું કે આપણે લડાઈ 100% છે પણ કોઈ એક કાસ્ટ સાથે નહીં, પણ આપણે સમયે આપણે એને જવાબ આપીશું. કહેવાનો મતલબ એ છે, લીડર એને કહેવાય વિપરીત પરિસ્થિતિની અંદર પણ સમય કાઢી અને પોતાના ક્ષમતાનો ઉપયોગ કરી અને આખો માહોલને શાંત પાડી દે. આવા કાર્યક્રમો શું કામ કરવાની જરૂર. સાહેબ લંડનની રાણી હતી વિક્ટોરિયા, એનો જન્મ થયો ત્યારે એમના કોઈ સલાહકારોએ એમ કીધું કે આ જ્યાં સુધી મોટી થાય ને ત્યાં સુધી જે મહાપુરુષો આમના કુટુંબમાં થઈ ગયા હોય એની વાતો સતત કર્યા કરો. અને સાહેબ તમને માનવામાં નહીં આવે કે વિક્ટોરિયાનો વિકાસ એટલો જબરજસ્ત રહ્યો ખાલી વાતો સાંભળવાથી. જ્યારે આપણે કોઈ મહાપુરુષની એમાંય આપણા કુટુંબમાં બની ગયા હોય, આપણા સમાજમાં બની ગયા હોય, આપણા રાષ્ટ્રમાં બની ગયા હોય, એની વાતો જ્યારે સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે ઓહો આપણે કંઈ નથી, ઓહો આપણે કંઈ નથી, ઓહો આપણે કંઈ નથી. આવો જ્યાં સુધી અંદર ભાવ પેદા થાય ને કોઈને જોઈને, ત્યારે સાહેબ આ સાહેબે વાત કરીને કે નિરઅહંકારી, જ્યારે આપણે જમીન ઉપર આપણા પગ રહીએ છીએ, કોઈને નમો છો ને ત્યારે ખાલી શરીર નથી ઝૂકતું, એની હારોહે તમારું મન પણ ઝૂકે છે, શરીર નથી ઝૂકતું, તમારો અહંકાર પણ ઝૂકે છે. કહેવાનો મતલબ છે કે બહુ બધું કરવા છતાંય આપણે છે ને સાહેબ બીજા કઈ રીતે જીવે છે, બીજાને કઈ રીતે સારું લાગે. ભાઈ હું આ ગાડી લઈને ગયો હોય, હું આ વર્તન કરું, હું આવા કપડાં પહેરું તો સામેવાળાને કઈ રીતે સારું લાગે. આપણી જિંદગી મહેનત આપણે કરી, મજૂરી આપણે કરી, આપણે બધી જ વસ્તુ આપણે કરી. હવે જીવી ગામના હિસાબ, કોઈ હોટલની અંદર 3 સ્ટારમાં જમવા બેઠા હોય તો જમવાની ડીશ આવે ને તો કે ભાઈ ઓલા 5 સ્ટારમાં જમ્યા એવું નહીં, પણ અત્યારે 3 સ્ટારનો આનંદ લેવાનો છે એનું શું કરવાનું. એક સમય એવો આવે કે જ્યારે તમે કામને ચાહવાનું બંધ કરો, કોઈ પણ કામ કરતા હોય ને જ્યારે ચાહવાનું બંધ કરો ત્યારે એમાંથી કંટાળો ચાલુ થાય. પછી એની અંદર ઇન્કમ ગમે એટલી હોય, એની અંદર તમારું નામ ગમે એટલું હોય, તમે પ્રતિષ્ઠિત વ્યક્તિ ગમે એટલા હોય, તમે જ્યારે તમારા કામને ચાહવાનું બંધ કરો ત્યારે એની અંદરથી કંટાળો પેદા થાય.
જસુભાઈ પાસે કોઈ જાય અને એમ કે ભાઈ હું આ સમાજનો છું, હરિજનનો દીકરો છું, મારે જરૂર છે, એ એમ ન વિચારે કે પટેલ નથી, હું તેનું કામ ન કરું, મારા આંગણે માણસ આવ્યો છે અને હું એક માણસ છું તો મારે કામ કરવું જોઈએ. એની વિચારધારા કેવડી, કોઈ સમાજ પ્રત્યેની સંકુચિત નહીં. પટેલના દીકરાઓ સાહેબ, આપણે ખેડૂના દીકરા છે, આપણી વિચારધારા કોઈ એક વ્યક્તિગત ન હોય સાહેબ, વસુદેવ કુટુંબકમની આપણી ભાવના હોવી જોઈએ. આપણા આંગણે કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય, ખેડૂના દીકરા છે, ભલામણા કોઈ પણ જ્ઞાતિ જાતિનો, અરે સાહેબ આપણો હાથ હંમેશા આમ હોય તો સાહેબ એક વર્ગ માટે, અને આવનારી 25 વર્ષ કે 30 વર્ષ સુધી જો આપણે આ વસ્તુ કરી નાખીએ તો આપણી પેઢી આર્થિક, શારીરિક, માનસિક અને તમામ રીતે સુખી થાય. સમાજની અંદર આપણે રહીને સમાજનું કામ કરીએ, એક સમાજની વ્યવસ્થા છે, યાદ રાખજો. એમાં તમારો, અમારો, બધાનો સમાજ, દરેક વ્યક્તિ આજ એક એવી ગતિમાં જઈ રહ્યા છે કે થોડું ઘણું મેળવવામાં બહુ બધું ગુમાવે છે. એ આપણા વડીલોએ નહોતું કર્યું સાહેબ. રિયલમાં સરદાર વલ્લભભાઈ પટેલની શૌર્યતા શું હતી સાહેબ? એ કારણ કે આપણે છે ને, આપણે અત્યાર સુધીમાં કોઈ વ્યક્તિએ કમ્પેરિઝન કર્યું, જય સરદાર, જય સરદાર, હવે કમ્પેરિઝન કર્યું, એની કલ્પના આપણે કોઈ વ્યક્તિ સાથે કરીએ કેમ થાય? ક્યારેય ન થઈ શકે. અરે સાહેબ, સરદાર પટેલનું રૂવાડું પેદા ન થઈ શકે ભલા માણસ. સરદાર પટેલનું વ્યક્તિત્વ એટલું ઊંડું.